નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. આજરોજ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ રનોલી દ્વારા સીએસઆર હેઠળ આઈટીઆઈ દશરથ ખાતે ફીટર લેબોરેટરીંગ અદ્યતન મશીનરી સાથે નવીનીકરણ કરી અર્પણ કરવામાં આવી. આ પ્રસંગે લાર્સન એન્ડ ટુબ્રો રનોલીના યુનિટ હેડ શ્રી ધીરેનભાઈ પટેલ દ્વારા તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે આઈએમસી ચેરમેન શ્રી પીઆર શાહ, લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ રનોલીના ડીજીએમ શ્રી જીતેન્દ્ર પટેલ, વર્કશોપ શોપ હેઠળ શ્રી આશીષ પાંડે તથા એલએનટીના ઓફિસર્સ અને અન્ય સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા. સંસ્થાના આચાર્ય વર્ગ એક શ્રી એસએસ મકવાના, આચાર્ય વર્ગ બે શ્રીમતી નીલાબેન ગોહિલ દ્વારા લાર્સન એન્ડ ટુબ્રોના મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ પહેલા પણ સીએસઆર હેઠળ લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ દ્વારા રનોલી દ્વારા તાલુકા સંસ્થા દશરથ ખાતે અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ રૂમ તથા બે બિલ્ડિંગ લેબ અપગ્રેડ કરી આપવામાં આવેલ છે. તારીખ 29/3/2023 ના સવારે 11 કલાકે એલએનટી રણોલી દ્વારા સીએસઆર હેઠળ આઈટીએ દશરથ ખાતે ફિટર લેબનું અદ્યતન મશીનરી સાથે નવીનીકરણ કરી અર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે એલએનટી રણોલીના યુનિટ હેડ શ્રી ધીરેનભાઈ પટેલ દ્વારા તકતીનું અનાવરણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે આઈએમસી ચેરમેન શ્રી પીઆર શાહ, વીપી જીએસએફસી, એલએનટી લિમિટેડ રણોલીના ડીજીએમ શ્રી જીતેન્દ્ર પટેલ, વર્કશોપ હેડ શ્રી આશીષ પાંડે તથા એલએનટીના ઓફિસર્સ અને અન્ય સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના આચાર્ય વર્ગ એક શ્રી એસએસ મકવાણા, આચાર્ય વર્ગ બે શ્રીમતી નીલાબેન ગોહિલ દ્વારા એલએનટી મેનેજમેન્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ પહેલાં પણ સીએસઆર હેઠળ એલએનટી રણોલી દ્વારા ઔદ્યોગિકકાલીન સંસ્થા દશરથ ખાતે અદ્યતન ઓડિયો વિઝ્યુઅલ રૂમ તથા બે વેલ્ડિંગ લેબ અપગ્રેડ કરી આપવામાં આવેલ.